જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ વૈષ્ણવો ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા આપણે રોજે રોજ કહીએ છીએ અને તમે સાંભળો છો તો આ જે વાર્તા છે એ ઓગણ અને વૈષ્ણવ પણ ઓગણ સિત્તેર સ્વામી છે બ્રાહ્મણ છે અને વૃંદાવનમાં રહેતા એમની વાર્તા કહીએ છીએ તો આ ગડુ સ્વામી છે એટલે પોતે સ્વામી કહેવાતા કારણ કે બીજા બધાને શરણે લેતા પોતાના સેવક કરતા અને એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી અહીંયા શ્રી વૃંદાવનમાં અને તે વખતે શ્રી ઠાકોરજીએ કૃપા કરીને એવું વૃંદાવ્યું કે અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે અને તમે એના શરણે જજો એટલે સવારે ગડુસ્વામી છે એ તો સ્નાન કરી અને જ્યાં શ્રી મહાપ્રભુજી આચાર્યજી બિરાજતા હતા ત્યાં છે એ ગયા અને ત્યાં જઈ અને શ્રી મહાપ્રભુજીને દ્રઢ કર્યા છે પ્રણામ કર્યા છે અને વિનંતી કરી કે મહારાજ મને શરણે લો એટલે શ્રી મહાપ્રભુજી તો તો હસીને કહ્યું કે આપ સ્વામી છો કેવી રીતે સેવક કરીએ કેમ સેવક કરીએ ત્યારે આપે સ્વામી એવું કહ્યું કે મહારાજ મને તો ભગવદ આજ્ઞા થઈ છે કે તું શ્રી મહાપ્રભુજીના શરણે જજે આ સાંભળ્યું એટલે મહાપ્રભુજી આ સાંભળી અને એને નામ છે આપ્યું અને સ્વામી ઉત્તમ એવા પરમ કૃપા પાત્ર થયા અને આમ તેઓ સેવક હતા વૈષ્ણવ અને તેઓ થયા અહીંયા પણ એ જ વાત કહેવાની કે શ્રી ઠાકોરજી એ ભગવદ આજ્ઞા ન કરી હોત તો ગઢુસ્વામી ને આ ઉત્તમ માર્ગ છે એનું ફળ કેવી રીતે મળત કેમ પ્રાપ્ત કરત તો આ ઉત્તમ ફળ એને પ્રાપ્ત થયું ઠાકોરજીએ આજ્ઞા કરી કૃપા કરી અને તેઓ મહાપ્રભુજીના શરણે આવ્યા એટલે એનો ઉદ્ધાર થયો તો અહીંયા પણ એ વાત છે કે કૃપા છે એ જ મુખ્ય છે કૃપા બલ છે એ જ છે એ મુખ્ય છે સાધન થી આપણે કંઈ પણ આપણા પ્રયત્નથી આપણે કંઈ પણ ન કરી શકીએ ઠાકોરજીની કૃપાથી થાય તો આ માર્ગની અંદર કૃપા છે એ મુખ્ય છે અને દેવી જીવો છે એ સાક્ષાત ભગવદ્ આજ્ઞાથી

શ્રી વલ્લભાધી